દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસ નરોલી રોડ નજીક દમણગંગા નદીમાં નાહવા ગયેલ બે યુવકો પૈકી એક યુવક નદીના પ્રવાહમાં તણાયો. સોશિયલ મીડિયા પર શ્રીકૃષ્ણ વિશે આપત્તિજનક ટિપ્પણી કરનાર દંપતી વિરુદ્ધ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર. સેલવાસ કિલવણી નાકા પાસે એડવેન્ચર જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ઠગ સોનાની ચેઇન ચોરી ફરાર. નાની અને મોટી દાંતી ગામને દરિયાઈ ભરતીમાં થયેલ નુકસાન બાદ સંત નિરંકારી મિશને રાહત અભિયાન હાથ ધર્યું. હવે સમાચારો જોઈએ વિગતવારથી. સેલવાસ નરોલી રોડ ઉપર દમણગંગા નદીમાં નહાવા ગયેલા બે સગીર પૈકી એક યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજી સુધી યુવકની કોઈ ભાળ મળી નથી. સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદીમાં નહાવા ગયેલ બે સગીર પૈકી એક તણાઈ ગયો હતો, જેને શોધવા લશ્કરોએ નદીમાં ભારે મથામણ કરી હતી, પરંતુ મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. સેલવાસ નરોલી રોડ પર આવેલ દમણગંગા નદીના ચેકડેમ નજીક સેલવાસના બે યુવાનો નહાવા માટે ગયા હતા, જેમાંથી એક યુવાન નદીમાં તણાઈ ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર અભિષેક અખિલેશ પાંડે, ઉંમર વર્ષ 17, રહે બાલાજી ટાઉનશીપ સેલવાસ, જે એમના ઘરે આવેલ મહેમાનના દીકરા સાથે સેલવાસ નરોલી રોડ દમણગંગા નદી રિવરફ્રન્ટ નજીક નહાવા ગયા હતા, જે સમયે અભિષેક વધુ ઊંડાણવાળા પાણીમાં ગયો હતો, જેમાં એનું નિયંત્રણ ન રહેતા ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ગઈ હતી. બાદમાં યુવાનના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ભગવાન શ્રી કૃષ્ણ વિશે આપત્તિજનક પોસ્ટ કરનારા ધરમપુરના દંપતી સામે કાર્યવાહી કરવા 200થી વધુ કૃષ્ણ ભક્તોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ધાર્મિક વ્યવસ્થા ઊભો કરનારા પતિ પત્ની સામે કડક પગલાં ભરવા માંગ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણના સૌથી મોટા જન્માષ્ટમી પર્વ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર શ્રીકૃષ્ણ વિશે આપત્તિજનક ટિપ્પણી કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતી સામે કૃષ્ણ ભક્તોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ગુનો દાખલ કરવા માંગ કરી છે. ભક્તોની લાગણી દુભાતા મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો વલસાડ આવી પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટર અને DSPને સંબોધીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા વિરલભાઈ પટેલ અને તેમની પત્ની મયુરીબેન પટેલ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના સૌથી મોટા તહેવાર જન્માષ્ટમી દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ વિશે ખૂબ જ આપત્તિજનક લખાણો લખી તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટેટસ ઉપર મૂક્યા હતા. તેમણે કૃષ્ણ ભગવાન કેવી રીતે કહેવાય એવા સવાલો ઉઠાવ્યા હતા. ઉપરાંત બાળ અવસ્થામાં ભગવાન શ્રી કૃષ્ણ તળાવમાં સ્નાન કરતી ગોપીઓને સમજાવે છે, જે કૃષ્ણ લીલા સંદર્ભે પણ આ યુવાને ભગવાન શ્રી કૃષ્ણ માટે ખૂબ જ આપત્તિજનક લખાણ લખી સમગ્ર જનસમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આજે માત્ર ભારત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. વિશ્વમાં તેમના લાખો અનુયાયીઓ છે, તેમની લીલા અપરંપાર છે. ત્યારે ધરમપુર તાલુકાના યુવાન દ્વારા કરાયેલી આ હરકતને કારણે ધાર્મિક વૈમનસ્ય ઊભું થઈ રહ્યું છે. કૃષ્ણ ભક્તોમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કે અન્ય કોઈ પણ ભગવાન કે ધર્મ વિશે આવી ટિપ્પણી ક્યારેય કરી શકાય નહીં. ત્યારે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા દંપતી સામે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ધાર્મિક વેરભાવના ઊભી થાય એવી લખાણ સંદર્ભે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો તેની અવળી અસર પડે એમ છે. અટકપાડીના ડેપ્યુટી સરપંચ અને મા મહાકાલી ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ભરવાડે સખત શબ્દોમાં દ્વારકાધીશના અપમાનનો વિરોધ વ્યક્ત કરી પગલાં લેવા માંગ કરી હતી. આ પ્રસંગે વલસાડ માલધારી સમાજના પ્રમુખ રણછોડભાઈ ભરવાડે તાત્કાલિક ગુનો દાખલ કરવા માંગ કરી હતી. તંત્ર દ્વારા પગલાં ન લેવાય તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં એના પડઘા પડશે એમ કહ્યું હતું. જ્યારે હિન્દુ અગ્રણી બકુલભાઈ રાજગોરે આ યુવાન આવનાર હિન્દુ દેવી દેવતાઓના વિરોધમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી ધાર્મિક વેરભાવના ઊભી કરતો હોવાનો આક્ષેપ કરી તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે એકમાત્ર મેસેજથી વલસાડ, ધરમપુર, પારડી, ખેરગામ વગેરે વિસ્તારોમાંથી 200થી વધુ યુવાનો આવી પહોંચ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ વિશે જે સોશિયલ મીડિયામાં ટિપ્પણી ફરતી છે એ વિશે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે સમાજ, આહિર સમાજ, ભરવાડ સમાજ ભેગું થયેલું છે. એમાં સમાજને ને આપણા હિન્દુ ધર્મને જે દિલમાં દુઃખ લાગે એ માટે એ લોકો એ વિશે ભગવાન શ્રી કૃષ્ણ વિશે સોશિયલ મીડિયામાં જે ખરાબ શબ્દો વાપરેલા છે એ વિશે આપણે દિલ દુભાય એ માટે અમે આ આવેદનપત્ર કલેક્ટરને આપવા માટે. વિરલ પટેલ કરી કોઈ છે ધરમપુર સાઈડના તો કુંડી ગામના, એને આ ટિપ્પણી કરેલી છે ભગવાન વિશે. અમારી એવી માંગ છે કે આને FIR કરે
અને કાયદેસર આની પર પગલા લે અને ફરીને ભગવાન વિશે આવું કોઈ અપશબ્દ ન વાપરે એવી અમારી માંગ છે. તમે વરાયેલું છે અને આ દેશની અંદર હિન્દુઓ ઉપર જ જો આ રીતને એના ધર્મ ઉપર જ આ રીતે ઠુકરાઘાત થતો હોય તો આના ઉપર કાયદો બી લાવવો જોઈએ અને 100% આના ઉપર FIR થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. સેલવાસના કિલોણી નાકા પાસે આવેલ એડવેન્ચર જ્વેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં એક ચોરી સબ ચેન લેવા આવી અચાનક ચેન લઈને ભાગી જતા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં કિલોણી નાકા ઉપર આવેલ સોના ચાંદીના ઘરેણાની દુકાન એડવેન્ચર જ્વેલર્સ શોપમાં રવિવારે બપોરના સમયે ગ્રાહકના સ્વાંગમાં એક ઇસમ આવ્યો હતો. દુકાનદાર પાસેથી સોનાની ચેન જોવા માંગ્યા બાદ અચાનક જ તે દરવાજો ખોલીને બહારની તરફ નાસવા લાગ્યો હતો, જેને લઈ દુકાનદાર પણ ઝડપથી તેની પાછળ દોડ્યો હતો. પરંતુ ક્ષણભરમાં ઇસમ ચેન લઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. બનાવ બનતા જ આજુબાજુના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ ચેન લઈ ફરાર થનાર ઇસમ કોઈના હાથે લાગ્યો ન હતો. બનાવ અંગે દુકાનદારે સેલવાસ પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ચેન લઈને જતો ઇસમ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોટી દાંતી ગામે આવેલ ભીષણ પૂરના કારણે ઘર સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હતું, તો સંત નિરંકારી મિશન દ્વારા દાંતી ગામે વિશાળ રાહત અને પુનર્વસન અભિયાન હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ તેમનો આભાર માન્યો હતો. વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તાર એવા મોટી દાંતી ગામે ઓગસ્ટ મહિનામાં આવેલ ભીષણ પૂરના કારણે ઘણા ઘરોની સંપત્તિનું ભારે નુકસાન થયું હતું, જેનાથી ઘણા લોકોને અસર થઈ હતી. સંત નિરંકારી મિશન દ્વારા દાંતી ગામમાં એક વિશાળ રાહત અને પુનર્વસન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાની દાંતી અને મોટી દાંતીમાં સંત નિરંકારી મિશન દ્વારા 9મી ઓગસ્ટથી 13મી ઓગસ્ટ સુધી સવારે અને સાંજે લંગર બનાવીને વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને એક વિશેષ ટીમવર્ક સાથે પુનર્વસનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 15થી 20 સ્વયંસેવકોએ રાત દિવસ સેવા આપી હતી. ગામમાં દરિયાઈ અતિશય પૂર અને વાવાઝોડાના કારણે લગભગ 200 જેટલા ઘરોમાં પાણી તથા દરિયાઈ રેતી ભરાઈ હતી. સાથે રસ્તાઓ પર 1થી 2 ફૂટ જેટલી દરિયાઈ રેતી ભરાતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા, ત્યારે સંત નિરંકારી મિશનના સ્વયંસેવકોએ દરિયાઈ પૂરનું પાણી અટકાવવા માટે રેતીના બોડી ભરી પાણી અટકાવવાનું સેવા હાથ ધર્યું હતું. સંત નિરંકારી મિશનના દક્ષિણ ગુજરાતના પ્રભારી ઓમકારસિંહે 19મી ઓગસ્ટે સહાયકો સાથે દાંતી ગામનું નિરીક્ષણ કરી સૌ ગામવાસીઓની મુલાકાત લઈ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અને ગામના સમસ્ત ઇજાગ્રસ્ત ગ્રામજનો માટે પ્રભુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી. આ રાહત અને પુનર્વસન કાર્યો અને સ્વયંસેવકોની સેવા ભાવનાથી પ્રભાવિત થઈ સ્થાનિક રહેવાસીઓ અને સરપંચોએ સંત નિરંકારી મિશનની પ્રશંસા કરી તેમજ આભાર વ્યક્ત કર્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસ નરોલી રોડ નજીક દમણગંગા નદીમાં નાહવા ગયેલ 2 યુવકો પૈકી 1 યુવક નદીના પ્રવાહમાં તણાયો. સોશિયલ મીડિયા પર શ્રીકૃષ્ણ વિશે આપત્તિજનક ટિપ્પણી કરનાર દંપતિ વિરુદ્ધ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર. સેલવાસ કિલોણી નાકા પાસે એડવેન્ચર જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ઠગ સોનાની ચેઇન ચોરી ફરાર. નાની અને મોટી દાંતી ગામને દરિયાઈ ભરતીમાં થયેલ નુકસાન બાદ સંત નિરંકારી મિશને રાહત અભિયાન હાથ ધર્યું. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.